નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. હિંમતનગરના તબીબ સામે પોતાના ક્લિનિકમાં નર્સ તરીકે કામ કરતી યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તો નોંધાવેલ દુષ્કર્મની ઘટનામાં હવે ફરિયાદોનો સિલસિલો શરૂ થયો છે. હિંમતનગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા સિકંદર ક્લિનિકના તબીબ સહિત તેના પુત્ર અને બે શખ્સોએ ફોટા અને વિડીયોથી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરની ફરિયાદ નોંધવામાં આવી હતી. હિંમતનગરના બસ સ્ટેન્ડ ખાતે સિકંદર સ્કિન કેર બિલ્ડિંગના તબીબે સિકંદર રાઠોડ તેમજ ક્લિનિકમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી સાથે મજબૂરીનો લાભ લઈ નાના નગ્ન ફોટો પાડીને વિડીયો અને બનાવીને બ્લેકમેલ કરી નર્સ મહિલાની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો, જેની પોલીસ ફરિયાદ દર્જ થઈ છે. ત્યારે ડોક્ટર સિકંદરના પુત્ર પરવેશ સિકંદરને આ વાતની જાણ થતા તેણે પણ નર્સ મહિલાને ધમકી આપીને મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો અને બે નર્સે મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક અલબડા કરી ધમકી આપી હતી. જે અંગે મહિલા નર્સે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તબીબ ડોક્ટર અને સિકંદર તેના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પીડિતાના ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગર નામાંકિત સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સિકંદર રાઠોડ સામે તેમની જ હોસ્પિટલમાં કામ કરતી સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા હોબાળો મચ્યો છે. ડોક્ટર સિકંદર દ્વારા સગીરના નગ્ન વિડીયો ઉતારીને તેનું શારીરિક શોષણ કરતું હોવાનો આ ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. ત્યારે હવે આ સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો છે, જેમાં ખુદ યુવતીની માતાએ જ પોલીસ મથકે પોતાની દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી છે. તો આ ઉપરાંત નોંધનીય છે કે સગીરાની માતાએ પોતાની દીકરીની ગુમ થયા અંગેની ફરિયાદ દાખલ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો ઉપરાંત તબીબ નિર્દોષ છે અને ડોક્ટર પાસે પૈસા પડાવવા લોકોએ આ ખોટા ફોટા બનાવીને બ્લેકમેલ કરી રહ્યા છે તેવા આક્ષેપ સાથે ફરિયાદ દર્જ કરી છે. ત્યારે હાલમાં પોલીસ પણ સમગ્ર મામલે ગુંચવાઈ છે કે આ ફરિયાદોમાં સાચી ફરિયાદ કઈ છે. હિંમતનગરના ડોક્ટર સિકંદર અને તેમના પુત્ર અને બે સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ યુવતીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારે તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યું છે. તો સામે પોલીસે આ સમગ્ર મામલે તપાસ તેજ કરી છે, પણ હજુ સુધી કોઈની અટકાયત નથી કરી. એ બાબતે પણ શંકાસ્પદ બની ગઈ છે. ફરિયાદી દ્વારા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવી ફરિયાદ આપેલ કે તે એવી રીતે આ કામના આરોપી નંબર 1 હોસ્પિટલમાં નોકરી કરતા હોય તેમને મજબૂરીનો ફાયદો ઉઠાવી નગ્ન ફોટા તથા વિડીયો બનાવી બ્લેકમેલ કરી મરજી વિરુદ્ધ બળાત્કાર કરી તેમજ નંબર 2 આ વાતની જાણ થતો તેણે પણ ફરિયાદીને ધમકાવી બળાત્કાર કરી શારીરિક અડપલા કરી ધમકીઓ આપી તેમ કરવામાં મદદગારી કરી તેમજ આ સંદર્ભે આરોપી નંબર 1 ડૉક્ટર સિકંદર તથા તેમના પુત્ર પરવેજ રાઠોડ તેમની હોસ્પિટલમાં નોકરી કરતા અન્ય 2 ઇસમો વિરુદ્ધ અત્રે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે, જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિંમતનગરનાઓ કરે છે. હાલ તપાસ ચાલુ છે. દશેરા દિવસથી મારી બેબી ગાયબ થઈ છે, બરાબર. હું 15 ડૉક્ટર અંકલના ઘરે કામ કરું છું. મારા બાપ જેવા પોતાના બાપ જેવા દીકરી જેવી હું રહું છું. આખો દિવસ ત્યાં કામ કરું છું. હરેક સાથ અમને આપ્યું છે. મારી બેબીને ભણાવી પઢાવી બધું એમને કર્યું, બરાબર. બીજી 2 બેબીનું લગ્ન બી પણ કરી આપ્યું. આવું તો પોતાનું બાપ બી સાથ ના આવે આપે એવું સાથ આપ્યું છે અમને, બરાબર. આના પછી મારી બેબીને લઈ ગયા 10 ઉપાડીને લઈ ગયો મસ્જિદ મહેમાન સાર નવાજ. એ લઈ ગયા અને બ્લેકમેલ કરાવે છે, બરાબર. અંકલના ઉપર આરોપ લગાવે છે. અંકલ નિર્દોષ છે સાહેબ, એકદમ નિર્દોષ છે, નિર્દોષ છે, નિર્દોષ છે. હું જેટલું જાણું છું એટલું કોઈ નહીં જાણે, કેમ કે રાત દિવસ હું રહું છું દવાખાનામાં પણ કામ કરું છું, ઘરે પણ કામ કરું છું, 24 એમના ઘરમાં રહું છું. મને ખબર છે એ નિર્દોષ છે. મારી બેબીને લઈ ગયા ફૂસલાવી પટાવીને, 1 કરોડ રૂપિયાની માગણી કરી છે. બધાએ મારી બેબીને ફસાવી દીધી છે, બરાબર. મારી બેબીનું એને દુરુપયોગ કર્યો છે, મારાથી પણ દૂર કરી દીધી અને મારું એક એટલું સહારો હતું એ પણ છીનવી લીધું. એમાં મારા માટે કોઈ રસ્તો નથી રાખ્યો, સુસાઇડના સિવાય મારું કોઈ રસ્તો નથી. અને ડૉક્ટર સાહેબ એકદમ નિર્દોષ છે, દરેક વાતે હું કહું છું નિર્દોષ છે, નિર્દોષ છે, નિર્દોષ છે, કોઈ દોષી નથી એ. પોલીસ એટલે હું હજી નથી ગઈ. મને ઉપાડી જવાની ધમકીઓ આપતા હતા એટલે હું એમના ઘરે જ રહું છું, અત્યારે બી એમના સાથે જ છું. ફરિયાદી બેનની દીકરીને આ કામના આરોપીએ આજથી 10 માસ અગાઉ ફરિયાદીના ઘરે આવી બંગલો બનાવવાની તથા 10 લાખ રોકડા આપવાની લાલચ આપી
સાહેબ ડૉક્ટર સિકંદર રાઠોડ ઉપર તથા તેના પુત્ર વિરુદ્ધ બળાત્કારના આક્ષેપો કરો તો ફાયદો થશે એવી લાલચ આપી અર્ધનગ્ન એડિટ કરેલો ભ્રમિત કરવાના આશય ફોટો અને બનાવટી ફોટો બ્લેકમેલિંગ કરવાના હેતુથી બતાવી તથા ડૉક્ટર સાથેની એડિટ કરેલ નગ્ન વિડીયો ક્લિપ બતાવી સાહેબને યન કેન પ્રકારે લલચાવી અવારનવાર કેફી પીણા પીડાવી નશાયુક્ત હાલતમાં સામૂહિક બળાત્કાર સંભોગ કરી નગ્ન હાલતમાં વિડીયો ક્લિપ ઉતારી બીજા વ્યક્તિઓ સાથે શરીર સંબંધો બાંધવા દબાણ કરી ફરિયાદીને તથા સાહેબોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સાહેબ ડૉક્ટર સિકંદર રાઠોડ પાસે બળજબરીથી પૈસા પડાવવાના ઈરાદે વિડીયો વાયરલ કરી ખંડણી માંગી ફરિયાદીને ડૉક્ટર વિરુદ્ધ ખોટી બળાત્કારની ફરિયાદ કરવા ધમકીઓ આપી દબાણ કરી દબાણને વશ ન થતાં તેમનો સામાન્ય ઈરાદો પાર પાડવા દીકરીનું ખૂન કરવાના ઈરાદે અપહરણ કરી લઈ જઈ કોઈ અજ્ઞાત સ્થળે ગોંધી રાખી ફરિયાદી સાહેબોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કર્યાની બાબતે અત્રિના પોલીસ મથકે ફરિયાદ દર્જ કરેલ છે જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી કરી રહ્યા છે જેની આગળની તપાસ ચાલુ છે. નીતિન પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. ગુજરાતમાં ગોલ્ડની ખરીદી એ તો કોમન બાબત છે, ત્યારે પુષ્પ નક્ષત્ર હોય ત્યારે ગોલ્ડની આંખ મીચીને ખરીદી કરવામાં આવતી હોય છે, પરંતુ લોકોની ખરીદ શક્તિ ઘટતા હવે બજારમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં ગોલ્ડની ખરીદી એ કોમન બાબત છે, ત્યારે પુષ્પ નક્ષત્ર હોય ત્યારે ગોલ્ડની આંખો મીચીને ખરીદી કરવામાં આવતી હોય છે, પરંતુ લોકોની ખરીદ શક્તિ ઘટતા ગોલ્ડ બજારમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે ભારતમાં સોનાની ખરીદી માટે સૌથી શ્રેષ્ઠ સમય ગણાતો તહેવાર છે તો દિવાળી. ત્યારે સોનું ખરીદવા માટે શુકન્યાળા પુષ્પ નક્ષત્રનો દિવસ બુધવાર હતો, તેમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે ખરીદી જ થઈ નથી. ત્યારે મોંઘવારી અને સોનાના ઊંચા ભાવને કારણે ગયા વર્ષની સરખામણીએ વેચાણમાં 40% ઘટાડો નોંધાયો છે. ઊંચા ભાવ હોવાને કારણે અમદાવાદમાં અંદાજે 110 કિલોગ્રામ સોનાનું વેચાણ થયું હોવાની ધારણા છે, પરંતુ બીજા શહેરમાં વેચાણ ઘટ્યું છે. ગુજરાતમાં દશેરા પુષ્પ નક્ષત્ર તેમજ ધનતેરસ એમ 3 દિવસે મોટા પાયે સોનાની ખરીદી જોવા મળતી હોય છે. જો કે બજારમાં નાણાકીય પ્રવાહતા ઓછી છે અને સોનાના ભાવમાં પણ વધારો થયો છે, તેની અસરને કારણે ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ દશેરા અને પુષ્પ નક્ષત્ર સોનાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે તેવી સંભાવના છે. તે પુષ્પ નક્ષત્ર નિમિત્તે અમદાવાદમાં લાઇટ વેઇટ જ્વેલરીનું નોંધપાત્ર વેચાણ વધ્યું છે. ઉપરાંત શુકનના સોનાના સિક્કાની પણ ખરીદી જોવા મળી હતી. ત્યારે બુધવારે સોનાનો ભાવ 32,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. ગયા વર્ષે દિવાળીના તહેવારોમાં સોનાના ભાવ લગભગ 29,000ની આસપાસ હતો, ત્યારે આ વર્ષે પણ નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ગત વર્ષ કરતાં પણ પુષ્પ નક્ષત્રનું વેચાણ લગભગ 40% જેટલું ઘટ્યું છે. હવે સોનાના ભાવ ઘટે તેવી સંભાવના નહીવત છે, તેથી દિવાળીના તહેવારમાં ગોલ્ડની ખરીદી 20-30% ઘટાડો હોય તેવી સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. દેશનો પ્રથમ નેટફ્લિક્સ એડિક્શન કેસ બાબતે બેંગ્લોરનો યુવાન 10-10 કલાક સુધી ઓનલાઈન રહીને વિડીયો જોવામાં કાઢે છે, ત્યારે 6 મહિના અગાઉ આ યુવકની નોકરી જતી રહી હતી ત્યારથી તેને નેકલેસ પર વિડીયો જોવાની ટેવ પડી ગઈ છે. ફેસબુક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા બાદ હવે યુઝર નેટફ્લિક્સ, એમેપ્રાઇઝ તેમજ હોસ્ટર જેવા ઓનલાઈન પ્લેટફોર્મના બંધાણી બની રહ્યા છે. ત્યારે દેશમાં નેટફ્લિક્સ એડિક્શનનો પ્રથમ કેસ બહાર આવ્યો છે. ત્યારે બેંગ્લોરનો 26 વર્ષીય યુવાન 10-10 કલાક સુધી નેટફ્લિક્સ પર વિડીયો જોઈ રહ્યો છે. આથી તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડી રહ્યો છે. આ લત છોડાવવા માટે બેંગ્લોરના ન્યુરો સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં તેની સારવાર ચાલી રહી છે. યુવકની સારવાર કરતા ડૉક્ટર મનોજ શર્માએ કહ્યું છે કે 6 મહિના અગાઉ યુવકની નોકરી જતી રહી હતી, ત્યારથી તેને નેટફ્લિક્સ પર વિડીયો જોવાની ટેવ પડી છે. ધીરે ધીરે તે 10 કલાક સુધી વિડીયો જોવા લાગ્યો, ત્યારે યુવકના મા બાપે તેને આ અંગે ટકોર કરે તો તે ગુસ્સે થઈ જતો હતો, આક્રમક થઈ જતો હતો, જો કે નેટફ્લિક્સ અંગેની ટિપ્પણીનો ઇનકાર કર્યો છે. ડૉક્ટરનું માનવું છે કે યુવા પેઢી મલ્ટિપલ સ્કિન ડિસઓર્ડરથી પીડાય છે, એટલે કે તમને દરેક વખતે કોઈને કોઈ સ્ક્રીન પર જોઈએ છે, પછી ભલે તે કમ્પ્યુટર હોય, લેપટોપ હોય કે ટેબ્લેટ હોય કે મોબાઈલ ફોન. મુંબઈના સાયકોલોજીસ્ટ હરીશ શેટ્ટી કહે છે કે જેટલો સમય તમે ઓનલાઈન વિતાવો છો તેનાથી તમારા વ્યવહાર અને વિચારવાની તથા સમજવાની ક્ષમતા પર અસર થાય છે, ત્યારે ઓનલાઈન એડિક્શનને ડ્રગ એડિક્શન પણ સમાન જ ગણવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડા જિલ્લામાં આતંકીઓએ ભાજપના રાજ્ય સચિવ અનિલ પરિહારના તેઓને ભાઈઓને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના ગુરુવારના રાત્રે લગભગ 9 કલાકની છે અને આનાથી નારાજ કાર્યકર્તાઓએ
ત્યારે જિલ્લા હોસ્પિટલમાં બારે તોડફોડ કરી હતી। जम्मू काश्मीर किश्तवाड़ जिला में आतंकीओं भाजपा राज्य सचिव अनिल परिहार और भाई की गोली मारी हत्या कर दी है। आ घटना गुरुवार रात्रि लगभग 9 कलाक की है। आना नाराज कार्यकर्ताओं जिला हॉस्पिटल में भारी तोड़फोड़ की है। एसएसपी साथ दुर्व्यवहार कर पूरा विस्तार में तनाव ने जोता कर्फ्यू लगवा दू मानवा कि किश्तवाड़ और आसपास विस्तारों में आतंकी गतिविधियों विरुद्ध वधीने भाग लेवानी जग्याए लेने तेओनी हत्या करवामां आवी छे। भाजपना संगठन महामंत्री अशोक कोले बन्ने नेताओनी आतंकीओ तरफथी गोळी मारवामां आवी होवानी पुष्टि करवामां आवी छे। अनिल रात लगभग 9 कलाके पोताना भाई अजित परिहारनी साथे घरे परत फरी रह्या हता। पोतानी स्टेशनरीनी दुकानेथी जेवी ज ते तापल गलीमां पहोंच्या तो पहेलेथी ज घात लगावीने आतंकीओए तेमने गोळी मारी दीधी। त्यारबाद तेओ भागी नीकळ्या। गोळीनो अवाज सांभळीने लोको घरेथी बहार आवे तो खूनथी लथपथ बन्ने भाईओ जमीन पर पड़ेला जोवा मळ्या। तेओए तत्काल जिल्ला हॉस्पिटल पहोंचाडवामां आव्या। अहीं चिकित्सकोए तेओने मृत जाहेर कर्या हता। ब्यूरो रिपोर्ट एनएस गुजरात न्यूज जम्मू काश्मीर। तो आला बुलेटिनमां समय थयो छे ब्रेक नो तो लईए एक ब्रेक। હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારવા। સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ હૃદયપૂર્વક પાઠવું છું। દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ। સૌનો સાથ, સૌનો વિકાસ। દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ। હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન। દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું। આસ્થા ન્યૂઝ તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ। ગુજરાત ન્યૂઝના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ। मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूँ।
ક્ષેત્રે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બીજેપીની એસીએફસીની બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં નવી રણનીતિ તૈયાર કરવામાં આવી હતી ત્યારે રાજસ્થાન મધ્યપ્રદેશ અને તેલંગણામાં યોજનારી વિધાનસભા ચૂંટણી પર મનમંથન કરવા દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી બીજેપીની સીએફસીની બેઠકમાં બની રણનીતિ ત્યારે ઉમેદવારોની યાદી કરી શકે છે જાહેર ત્યારે રાજસ્થાન મધ્યપ્રદેશ અને તેલંગણામાં યોજનારી વિધાનસભા ચૂંટણી પર મનોમંથન કરવા દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક રાત્રે મળી હતી ત્યારે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપના વરિષ્ઠ નેતા સામેલ થયા હતા દિલ્હી સહિત સ્થિત પાર્ટીમાં મુખ્ય કાર્યાલયમાં યોજાયેલી બેઠકમાં મધ્યપ્રદેશ છત્તીસગઢ અને તેલંગણામાં યોજનારી વિધાનસભા ચૂંટણીને લઈને ધ્યાનમાં રાખતા ઉમેદવારોની યાદી પર ચર્ચા કરવામાં આવી હતી એક અહેવાલ મુજબ ભાજપ દ્વારા છત્તીસગઢ મધ્યપ્રદેશ અને તેલંગણાના વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે ત્યારે સૂત્રોને મળતી માહિતી મુજબ બેઠકમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના મંત્રીમંડળમાં ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોની નારાજગી પર ચૂંટણી સમિતિની બેઠકની ચર્ચા કરવામાં આવી હતી એક અહેવાલ મુજબ કૈલાશ વિજય વર્ગીય વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેઓ પોતાના દીકરા માટે ટિકિટની માંગણી કરી રહ્યા હતા જોકે સૂત્રોને મળતી માહિતી મુજબ સીઈસી દ્વારા અંદાજે હાલ 50 સભ્યોની ટિકિટ કપાઈ છે તેમજ 2013માં હારી ગયેલા 30-40 લોકોને બદલવાની ચર્ચા કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદના દરકમ વધારાના બાદ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જેને પગલે સામાન્ય નાગરિકોને રાહત મળી છે ત્યારે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 18 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે ડીઝલની કિંમતમાં 14 પૈસાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ધરખમ વધારા બાદ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જેને પગલે સામાન્ય નાગરિકોને રાહત મળી છે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 18 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 14 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 76.27 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 76.97 રૂપિયા વેચાઈ રહ્યું છે માત્ર અમદાવાદમાં જ નહીં બલકે ચારેય મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 14 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 79.18 રૂપિયામાં અને ડીઝલ 73.64 રૂપિયામાં વેચાઈ રહ્યું છે અગાઉ ગુરુવારે પેટ્રોલના ભાવમાં 18 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં 18 પૈસા પ્રતિ લીટર ઘટાડો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 14 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 84.68 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.18 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે એક તરફ લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જ્યાં રોજ રાહત મળી રહી છે તો બીજી બાજુ ગુરુવારે ઘરેલુ ગેસની કિંમતમાં વધારો ઝીકવામાં આવ્યો છે સબસિડીવાળા રસોઈ ગેસની કિંમતમાં 3 રૂપિયા અને સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે 14.2 કિલોની સબસિડીયુક્ત એલપીજી સિલિન્ડરની કિંમતમાં 502.40 રૂપિયાના વધારા સાથે 505.34 રૂપિયા પ્રતિ લીટર સિલિન્ડરની કિંમત થઈ ગઈ છે સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડર પર જૂન મહિનાથી લઈને અત્યાર સુધીમાં 6 વાર કિંમતો વધી ગઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કિંમતોમાં 14.13 રૂપિયાનો વધારો થયો છે બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ ચાંદ પર પહેલો પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગના સ્પેસ શૂટ સહિત ઘણો મહત્વનો સામાન ખોવાઈ ગયો છે ત્યારે આ ખુલાસો નાસાના મહાનિરીક્ષક કાર્યાલય એક રિપોર્ટમાં થયો છે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઘણી ઐતિહાસિક વસ્તુઓ ખોવાઈ ગઈ છે અથવા કેટલાક પૂર્વ કર્મચારીઓ તેને પોતાની સાથે લઈ ગયા છે ચાંદ પર પહેલો પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગના સ્પેસ શૂટ સહિતનો ઘણો મહત્વનો સામાન નાસાએ ખોઈ નાખ્યો છે આ ખુલાસો તેમના નાસાના મહારક્ષક કાર્યાલય એક રિપોર્ટમાં થયો છે આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ઘણી ઐતિહાસિક વસ્તુઓ ખોવાઈ ગઈ છે અથવા કેટલાક પૂર્વ કર્મચારીઓ તેને પોતાની સાથે લઈ ગયા છે રિપોર્ટ મુજબ આ વસ્તુઓનું નાસાને દેશ માટે ઐતિહાસિક મહત્વનું હતું જેનું ધ્યાન રાખવામાં સ્પેસ એજન્સી નિષ્ફળ નીવડી છે રિપોર્ટ મુજબ ખોવાયેલા સામાનમાં 2014 દરમિયાન આ લંબામાં મળેલું ચંદ્રયાનનું પ્રોટોટાઇપ પણ સામેલ છે અને પ્રોટોટાઇપના માલિક અંગે આ યંત્ર નાસાને વેચવામાં આવ્યું હતું તેમણે 4 મહિના સુધી સ્પેસ એજન્સીના જવાબની રાહ જોઈ ત્યારબાદ ચંદ્રયાનનું પ્રોટોટાઇપ ભંગારમાં વેચી દેવામાં આવ્યું હતું નાસાના સ્ક્રેપયાર્ડના માલિકે યંત્રને ખરીદવાની કોશિશ કરી હતી પરંતુ તેને વેચવાનો ઇનકાર કર્યો હતો
સાત ચંદ્રયાનના ઐતિહાસિક મૂલ્યોને સમજતા તેની હરાજી કરી દેવાઈ છે ત્યારે નાસા અને મહાનિરીક્ષક કાર્યાલયને ચંદ્રયાનના પ્રોટોટાઇપની હવે કોઈ જાણકારી જ નથી ત્યારે નાસાએ એપોલો 11ની એક બેગ પણ ખોઈ નાખી છે જેમાં ચંદ્રમાની ધૂળના કણ હતા અધિકારીઓએ 2013માં આ બેગ ફરી વખત મેળવી પરંતુ 2015માં યુએસ માર્શલ સેવાના એક અધિકારીએ માત્ર $775 માટે બેગ કોઈ સામાન્ય નાગરિકને વેચી દીધી હતી નાસાએ આ બેગને મેળવવા માટે કેસ પણ દાખલ કર્યો હતો પરંતુ સફળતા મળી નહીં જુલાઈ 2014માં આ બેગની $1.8 મિલિયન હરાજી થઈ હતી ત્યારે અંતરિક્ષ મિશન માટે તૈયાર કરવામાં આવેલા ઓમેગા સ્પીડ માસ્ટર પ્રોફેશનલ વોચ પણ નાસાએ ગુમાવી ચૂક્યું છે આ ઘડિયાળની હરાજી ડિસેમ્બર 2014 દરમિયાન લંડનમાં થઈ હતી ત્યારે સ્થાનિક સરકારને વોચ ખરીદી હતી અને આ રિપીટ સ્થાનિક સરકારે આ વોચને ખરીદી લીધી હતી અને મ્યુઝિયમમાં રાખી હતી ત્યારે નાસાના ખરાબ રેકોર્ડના કારણે સાબિત થઈ શક્યું નહીં કે જર્મન અંતરિક્ષ યાત્રી રેનહાર્ડ ક્રુએ આ ઘડિયાળનો ઉપયોગ સ્પેસ મશીન દરમિયાન કર્યો હતો કે નહીં આ ચાંદ પર પહેલો પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગના સ્પેસ શૂટની $30 ઓક્ટોબરના રોજ $11,000 હરાજી થઈ હતી અને આ ડ્રેસ પર નીલના રંગમાં નાસા પણ લખેલું હતું બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ODPSના સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે ત્યારે મોરબીના બાંધકામ માટે મંજૂરી મેળવીને નાગરિકોને નિયમસર બાંધકામ કરે તે માટે સિસ્ટમ તુરંત અમલમાં લાવવામાં આવી છે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ODPSનો સિસ્ટમ અમલ બનાવવામાં આવી છે ત્યારે મોરબીમાં બાંધકામ માટેની મંજૂરી મેળવીને નાગરિકો નિયમસર બાંધકામ કરે તે માટે સિસ્ટમ તુરંત અમલી બનાવવામાં આવી છે જેના ફળસ્વરૂપે મોરબીના લોહાણા પરના રહેવાસી ફાતમાબેન હનીફભાઈ પાર્કનો 100 ચોરસ કિલોમીટરના વેજે પર મનસુખ લાલ ગંગારામના કડકનો 332 ચોરસ કિલોમીટરની બિલ્ડિંગનો પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે આ બંને આસામીઓએ ઓનલાઈન રજૂ કર્યા બાદ 3 દિવસમાં મંજૂરી મેળવી લીધી છે બંને આસામીઓએ મંજૂરી માટે મુકેલા પ્લાન એન્જિનિયર અનિલભાઈ મીરાણી દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે તો નવી સિસ્ટમના અમલીકરણ માટે ટાઉન પ્લાનિંગ વિભાગ સર્વેયર અને રાજ્ય સરકારના ODPS વિભાગના એન્જિનિયર સહિતના ટીમો જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ મોરબીના નાગરિકો ઓનલાઈન મંજૂરી યોજનાના લાભ લઈને મંજૂરી મેળવીને નિયમ મુજબ બાંધકામ કરે તે માટે અપીલ ચીફ ઓફિસરે કરી છે મોરબી નગરપાલિકામાં ODPSની કામગીરી ચાલુ કરેલ છે જેમાં 22 તારીખે 2 અરજી સબમિટ છે અને 25 તારીખે અમે એને બાંધકામ મંજૂરી આપેલી છે ઘણા સમયથી નગરપાલિકામાં બાંધકામ મંજૂરી નહીં મળવાની એક લોકોની પેલી હતી પરંતુ 1 મેથી રાજ્ય સરકારની ODPS યોજના અસ્તિત્વમાં આવવાથી અને એમાં સોફ્ટવેરમાં સુધારા થવાથી હવે ઝડપથી બાંધકામ મંજૂરીઓ મળે છે એટલે લોકોને અનુરોધ છે કે તેઓએ તેમના નવા બાંધકામ માટેની બાંધકામ મંજૂરી લે અને ત્યારબાદ બાંધકામ કરવું જોઈએ પાર્થ સાથે NS ગુજરાત ન્યૂઝ મોરબી તો આ લવ રેડિયો માં સમય થયો છે બ્રેક નો તો લઈએ એક બ્રેક હું વિજય જાજુ શ્રીમ ગૃહપતિ NS ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વે NS ન્યૂઝ ચેનલના દર્શકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપ બધાનું નવું વર્ષ ખૂબ મંગલમય જાય આપની દિવાળી ખૂબ સરસ રીતે નીકળે અને સેફલી સરસ રીતે આપણે આને ઉજવીએ અને બધા સૌ મળી અને દેશનો વિકાસ કરીએ એવી શુભકામનાઓ સહિત ધન્યવાદ પાઠવું છું થેન્ક યુ રામુભાઈ મણીલાલ પટણી અસારવા વોર્ડ પ્રમુખ અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે
ડેરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અને બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. કેશોદ શહેરમાં ધીમાથી પસાર થતા હાઈવે રોડ ઉપર તહેવારોમાં આડેધડ આયોજન વગરના કામ ચાલતા હોય છે ત્યારે કેશોદ શહેર વેપારી મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગ નાયબ એન્જિનિયર કેશોદના લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. કેશોદ શહેરમાંથી પસાર થતા જુનાગઢ સોમનાથ હાઈવે રોડ ઉપર ટેલિફોન અને મોબાઈલ કંપની દ્વારા આડેધડ ખોદકામ કરી દિવસો સુધી ખાડાઓ જેમના તેમ રાખી આપવામાં આવતા વેપારી ધંધામાં પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે. કામ કરનાર વ્યક્તિને રજૂઆત કરવામાં આવે તો ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવામાં આવતું હોવાથી કેશોદ શહેરના વેપારી મંડળના રાજુભાઈ ભોતર અને ગિરીશભાઈ વઝાદીયા તેમજ રાજુભાઈ પંડ્યાની નીતિનભાઈ પટેલ સહિતના વેપારીઓ દ્વારા નાયબ કાર્યપાલ એન્જિનિયર માર્ગ અને મકાન વિભાગને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. કેશોદ બસ સ્ટેન્ડ આગળ કૃષ્ણનગર સોસાયટી પાસે પુલનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે ત્યારે ડાયવર્ઝનના રહેઠાણ વિસ્તારના દેવાણીનગર, ગણેશનગર, કૃષ્ણનગર તેમજ મધુસૂદનનગર સોસાયટીમાં કાઢવામાં આવતા ભારે વાહનોની પ્રવેશબંધી હોવા છતાં પ્રવેશ માલ મિલકતે નુકસાન કર્યું છે ત્યારે ભૂગર્ભગટના ઢાંકણા તેમજ ચેમ્બર તૂટી ગઈ છે અને કામ ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી રહીશોને દિવાળીના તહેવાર ઉજવવામાં ખૂબ જ મુશ્કેલી બની રહી છે. અમુક પેટા રસ્તા ઉપર પથ્થરો મૂકી બંધ કરવામાં આવે છે, તે ખુલ્લા કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હળવી બની શકે છે. ત્યારે તંત્ર પગલાં ભરશે ખરા. હાઈવે રોડના જે પુલનું કામ બરોબર તહેવારના કારણે ઉપાડ્યું છે તે ગોકળગાયની ગતિએ ચાલે છે અને ટ્રાફિકનો ભયંકર મોટો પ્રશ્ન ઉભો થયેલો છે અને દિવાળી સોસાયટીની દિવાળી બગડે એવી પરિસ્થિતિ થયેલ છે. તો તાત્કાલિકના ધોરણે રાત અને દિવસ ચાલુ રહે એ રીતે કામ ચાલુ કરાવવાની નમ્ર અરજ છે. અને આ રાજગોલા પાસે જે ઘણા વર્ષોની મહેનત બાદ રોડ બન્યો છે એ તોડી નાખવામાં આવ્યો છે. તો જે કેબલવાળા લોકો છે એ રોડને વ્યવસ્થિત સામો કરી અને પાછો જે હતો એવો કરીને કમ્પ્લીટ કરી દે એવી નમ્ર વિનંતી. બરસ સંદર્ભ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ. કેશોદની આસ્થાને દિવ્યાંગ મનબુદ્ધિના બાળકોની સંસ્થામાં શ્રીમદ ભાગવત સપ્તાહના જ્ઞાન યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કેશોદની આસ્થા દિવ્યાંગ મંદબુદ્ધિના બાળકોની સંસ્થામાં શ્રીમદ ભાગવત સપ્તાહનો જ્ઞાન યજ્ઞ યોજાયો હતો, જેમાં ભાલકાવાળા શાસ્ત્રીજી મહાદેવ પ્રસાદ મહેતા વ્યાસપીઠે બિરાજ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી શ્રોતાઓમાં ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું. કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગોએ ભાવિ ભક્તો શ્રોતાજનોએ તન મન ધનથી પ્રસંગોને વધાવ્યા હતા, તેમજ રાત્રિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મંદબુદ્ધિના બાળકોની સંસ્થામાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આયોજનને લોકોએ બિરદાવી વિવિધ સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિના આગેવાનોએ આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ ભટ્ટ અભિનંદન પાઠવ્યા હતા અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. ગોવિંદ હડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, કેશોદ. તો આ બુલેટિનમાં બસ આટલું જ હતું. માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.